માનવ શુક્રકોષની રચના જોવાના છે. માનવ શુક્રકોષની રચનામાં શું છે? તો માનવ શુક્રકોષની રચનામાં આપણે જોતા જઈએ તો માનવ શુક્રકોષની રચનામાં મુખ્ય ચાર ભાગ જોવા મળે છે. પહેલું, સૌથી પહેલો ભાગ છે જેને સિસ હેડ તરીકે ઓળખીએ છીએ. સિસ અથવા તો એને હેડ તરીકે છે એ ઓળખાતું જોવા મળે છે. બીજો ભાગ છે એ ગ્રીવા, નેક, ગરદન, આપણે જેને ગરદન કહીએ છીએ. બીજો સાંકળેવો ભાગ છે એને ગ્રીવાનો ભાગ કહેવાય છે. ત્રીજો ભાગ છે એ શુક્રકોષનો મધ્ય ભાગ છે. મિડલ પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે, મધ્ય ભાગ, મિડલ પાર્ટ. અને ચોથો ભાગ છે એ ટેલ, ઉછડી, ઉછડી. આમ શુક્રકોષ ચાર પોર્શનની અંદર વહેંચાઈ જાય છે, શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી. હવે આપણે પ્રત્યેક ભાગની ચર્ચા છે એ આકૃતિ દોરતા જઈએ અને કરતા જઈએ છીએ. હવે શુક્રકોષના મિડલ પાર્ટ છે ગ્રીવા છે, એની સૌથી પ્રથમ શુક્રકોષની, માનવ શુક્રકોષની રચનામાં દ્વિપાર્શ્વીય રીતે ચપટું અંડાકાર શીર્ષે આવેલું જોવા મળે છે. દ્વિપાર્શ્વીય રીતે ચપટું અંડાકાર કોષ કેન્દ્ર, સોરી, શીર્ષની અંદર આવેલો પહેલો વિસ્તાર છે કોષ કેન્દ્ર આવેલું હોય છે. આપણને કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય છે અને કોષ કેન્દ્રની અંદર બાયજિક પ્રોટીન આવેલા જોવા મળે છે. કોષ કેન્દ્રમાં ડીએનએ હોય અને કોષ કેન્દ્રમાં બીજી આવેલી રચના બેઝિક પ્રોટીન હોય છે. કોષ કેન્દ્રની ટોચના ભાગે ગોઠવાયેલી ટોપી જેવી રચના છે. કોષ કેન્દ્રની ટોચના ભાગે ગોઠવાયેલી આ ટોપી જેવી રચનાને શુક્રાગ્ર, એક્રોઝોમ તરીકે ઓળખાય છે. કોષ કેન્દ્રની ફરતે આવેલી ટોપી જેવી રચનાને શુક્રાગ્ર તરીકે ઓળખાય છે. શુક્રાગ્ર અને કોષ કેન્દ્ર આ બંનેથી બનતી સંયુક્ત રચના છે જેને શીર્ષ તરીકે ઓળખાય છે. બંનેથી બનતી સંયુક્ત રચનાને શીર્ષ તરીકે ઓળખાય છે. ત્યાર પછી તારા કેન્દ્રના એકમો, બરાબર છે? તો તારા કેન્દ્રનો એક એકમ છે એ કોષ કેન્દ્રની તરત જ નીચેના ભાગે ગોઠવાયેલો હોય છે અને પ્રોક્સિમલ અથવા તો અગ્રસ્ત તારા કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ યાદ રાખો, હવે હું જે બોલું છું, અગ્રસ્ત તારા કેન્દ્રનું કાર્ય શું છે? તો કે અગ્રસ્ત તારા કેન્દ્ર છે એ શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ થયા બાદ દ્વિધ્રુવીય ત્રાક રચી અને અંડકોષનું અધૂરું રહેલું અર્ધીકણ વિભાજન બેને પૂર્ણ કરવામાં કામ કરે છે. અગ્રસ્ત તારા કેન્દ્ર શુક્રકોષ અંડકોષમાં પ્રવેશે, ત્યારબાદ અંડકોષનું દ્વિતીય અર્ધીકરણ અધૂરું હોય છે, કારણ કે અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ હોય છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે, હજી મેચ્યોર અંડકોષ નથી, મેચ્યોર એગ નથી, જે આપણે આગળ અંડપિંડની રચના વખતે સમજી ચૂકેલા છીએ. એટલે અગ્રસ્ત તારા કેન્દ્ર છે એ શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય ત્યારે એનું અગ્રસ્ત તારા કેન્દ્ર પણ દાખલ થાય, અને એ શુક્રકોષનું દાખલ થયેલું અગ્રસ્ત તારા કેન્દ્ર શું કાર્ય કરશે? તો કે અંડકોષનું જે અર્ધીકણ વિભાજન બે અધૂરું છે એ અર્ધીકણ વિભાજનની પ્રક્રિયાને પૂર્ણ કરાવવામાં ઉપયોગી થાય છે. આનું વર્ક ખાસ યાદ રાખવું, અગ્રસ્ત તારા કેન્દ્ર દ્વારા થાય છે. જ્યારે ત્યાર પછીનું તારા કેન્દ્રનો એકમ છે ગ્રીવાના વિસ્તારમાં ગોઠવાયેલો હોય છે, જેને આપણે દૂરસ્થ તારા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. જેને ક્યાં નામે ઓળખાય છે? દૂરસ્થ તારા કેન્દ્ર. દૂરસ્થ તારા કેન્દ્ર છે એ શુક્રકોષના અક્ષતંતુની રચના કરશે અને શુક્રકોષના અક્ષતંતુની મદદથી શેનું નિર્માણ થશે? તો કે શુક્રકોષની પૂંછ બનશે, જે શુક્રકોષની પ્રકલન ક્ષમતામાં ઉપયોગી થતી જોવા મળે છે. આ શુક્રકોષનો અક્ષતંતુ, અક્ષીય તંતુ, શુક્રકોષનો અક્ષીય તંતુ 9+2ની રચના ધરાવતો હોય છે. એકચ્યુઅલી તારા કેન્દ્રમાં 9+0ની રચના હોય, પણ શુક્રકોષનો અક્ષીય તંતુ 9+2ની રચના ધરાવે છે. આ બધા વિસ્તારની ફરતે બહારની તરફ કોષરસ પટલ આવેલું જોવા મળે છે. અહીંયા ખાંચ આવેલી હોય છે, આ રિજિયન છે ગ્રીવાનો, ત્યાર પછીનો મધ્ય ભાગ, ફરી પાછો સાંકળો રિજિયન થઈ જાય અને સાંકડા રિજિયન દ્વારા પૂંછનું નિર્માણ થતું જોવા મળે છે.
આ રીતના કોષરસ પટલ છે એ શુક્રકોષની ફરતે વિતળાઈ જાય અને કોષરસ પટલ શુક્રકોષને ઘેરી લે અને આ રીતે શુક્રકોષનું નિર્માણ થતું જોવા મળે છે। દૂરસ્તારા કેન્દ્ર એકચ્યુઅલી ગ્રીવાના વિસ્તારમાં આવેલું હોય છે। આ જે વિસ્તાર થશે દૂરસ્તારા કેન્દ્રનો એ વિસ્તાર થશે ગ્રીવા। ત્યાર પછીનો વિસ્તાર છે એ શુક્રકોષનો મધ્ય ભાગ થશે અને બાકીનો આ વિસ્તાર આખો જે શુક્રકોષના પૂછ અથવા તો પૂછડી તરીકે ઓળખાતો વિસ્તાર થશે। શુક્રકોષના પૂછડીના વિસ્તારમાં થોડી માત્રામાં જીવરસ આવેલો હોય છે, એટલે શુક્રકોષમાં જીવરસનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે। શુક્રકોષના પૂછડીના વિસ્તારમાં જીવરસ આવેલો જોવા મળે છે। જ્યારે શુક્રકોષના મધ્ય ભાગમાં તારા કેન્દ્ર છે એ કુંતલાકારે ગોઠવાય છે, સોરી કણાભ સૂત્ર, શુક્રકોષના મધ્ય ભાગે કણાભ સૂત્ર વિકળાય કુંતલાકારે ગોઠવાય છે અને નેબેન કર્ણ તરીકે ઓળખવામાં આવે છે। નેબેન કર્ણ તરીકે ઓળખાય છે શુક્રકોષના મધ્ય ભાગમાં આવેલું કણાભ સૂત્ર કુંતલાકારે વિકળાય છે અને શુક્રકોષમાં મધ્ય ભાગમાં આવેલું આ કણાભ સૂત્ર છે મધ્ય ભાગે વિકળાય છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે, એને કહેવાય છે નેબેન કર્ણ તરીકે ઓળખાય છે। આમ શીર્ષ બે વિસ્તારો ધરાવે છે, શુક્રાગ્ર અને કોષ કેન્દ્ર। ત્યાર પછી શીર્ષમાં કોષ કેન્દ્રની નીચે અગ્રસ્તારા કેન્દ્ર, ગ્રીવાના ભાગમાં એક જેટ દૂરસ્તારા કેન્દ્ર, દૂરસ્તારા કેન્દ્રમાંથી અક્ષતંતુ બને। ત્યાર પછી મધ્ય ભાગમાં કણાભ સૂત્ર કુંતલાકારે વિચળાય, જે કણાભ સૂત્ર કુંતલાકારે વિચળાય એ નેબેન કર્ણ તરીકે ઓળખવામાં આવે છે। અને પૂછડી દૂરસ્તારા કેન્દ્રના અક્ષતંતુની થોડા માત્રામાં જીવરસ ધરાવતી જોવા મળે છે। હવે શુક્રકોષની આ આપણો પરિપક્વ શુક્રકોષ છે, પરિપક્વ શુક્રકોષની રચના કણાભ સૂત્ર શું કાર્ય કરે છે, તો કણાભ સૂત્ર પ્રજનન દરમિયાન શક્તિ પૂરી પાડવાનું કાર્ય કરે છે। શુક્રકોષને પ્રજનન દરમિયાન શક્તિ પૂરી પાડવાના કાર્ય સાથે કોણ સંકળાયેલું હોય છે, કણાભ સૂત્ર હોય છે। જ્યારે શુક્રકોષના શુક્રાગ્રહના વિસ્તારમાં શીર્ષના વિસ્તારમાં અડધું કોષ કેન્દ્ર અને શુક્રાગ્રહને ઘેરીને એક આવરણ આવેલું હોય છે, જે આવરણને ગેલિયા તરીકે ઓળખાય છે। અડધા કોષ કેન્દ્ર અને શુક્રાગ્રહને ઘેરીને આવરણ આવેલું હોય છે એને ગેલિયા તરીકે ઓળખવામાં આવે છે। શુક્રાગ્રહને ઘેરીને આવરણ હોય છે એ આવરણને ગેલિયા તરીકે ઓળખાય છે। અને ત્યાર પછી શુક્રકોષના શીર્ષના અડધા ભાગમાં બીજું એક આવરણ આવેલું હોય છે, જે આવરણ મધ્ય ભાગ સુધી કોષરસ પટલની અંદરની બાજુ આવેલું વધારાનું એક લેયર હોય છે। કોષરસ પટલની અંદરની બાજુએ આવેલા આ વધારાના જે લેયર છે એ વધારાના આવરણને મેનચેટ તરીકે ઓળખવામાં આવે છે। આ વધારાનું જે આવરણ છે એને મેનચેટ તરીકે ઓળખાય છે। શુક્રકોષના આ વધારાના આવરણ જે શુક્રકોષના અડધા કોષ કેન્દ્ર અને મધ્ય ભાગમાં આવેલું હોય છે જેને મેનચેટ તરીકે ઓળખાય છે। શુક્રકોષ પોતે સામાન્ય રીતે 72 કલાક જેટલું આયુષ્ય ધરાવતું જોવા મળે છે। જ્યારે સ્પર્મિએશનની પ્રક્રિયા થાય, એટલે કે શુક્રકોષને જ્યારે ઇન્સેમિનેશનની પ્રક્રિયા થાય, એટલે શુક્રકોષ માદાને યોનિ માર્ગમાં ઠલવાય, ત્યાંથી ગતિ કરી શુક્રકોષ અંડવાહિનીમાં જાય અને અંડવાહિનીની અંદર શુક્રકોષ એમ્પ્યુલાના વિસ્તારમાં ફલનની પ્રક્રિયા દર્શાવે। આ સામાન્ય રીતે માનવ શુક્રકોષનો આ જીવિતતાનો સમયગાળો 24 કલાક જેટલો હોય છે, પણ શુક્રકોષ 24 થી 72 કલાક જેટલા સમયગાળામાં જીવંત રહેતા જોવા મળે છે। સામાન્ય આયુષ્ય શુક્રકોષનું 72 કલાક જેટલું, એટલે 3 દિવસ સુધી જીવંત રહે, પણ સામાન્ય રીતે 24 કલાક પછી એની ફલન ક્ષમતા ઘટતી જતી જોવા મળે છે। તો આ શુક્રકોષની રચનાથી શુક્રકોષની રચનામાં જોઈએ તો શુક્રકોષની રચનામાં આપણે જોવા મળતા વિસ્તારો પૈકી શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂછડી, શીર્ષની અંદર બે વિસ્તારો શુક્રાગ્રહ અને કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર ડીએનએ ને બેઝિક પ્રોટીનનું બનેલું હોય, આરએનએ કોષકેન્દ્રિકા પાણી ગુમાવીને ચપટો દ્વિપાર્શ્વી અંડાકાર રચના ધારણ કરેલી હોય છે। શુક્રાગ્રહ ગોલ્ગી કાય વડે નિર્માણ પામતી રચના છે। ત્યાર પછી તારા કેન્દ્ર
જે પોસ્ટ કેન્દ્રની નીચે આવેલું તરત જ અગ્રસ્ત તારા કેન્દ્ર, બીજું દૂરસ્થ તારા કેન્દ્ર, દૂરસ્થ તારા કેન્દ્રની તલકણિકામાં ફેરફાર થાય, શુક્ર કોષનો અક્ષીય તંતુ બનાવે જે પૂછમાં ઉપયોગી થાય, મધ્ય ભાગે કણાવસૂત્ર કુંતલાકારે વિચરાય અને નેબેન્ડ કર્ણ તરીકે ઓળખાય. આ કણાવસૂત્ર છે એ પ્રચલન દરમિયાન શુક્રકોષને શક્તિ પૂરી પાડે અને અક્ષીય તંતુ છે એ થોડી માત્રામાં જીવરસ ધરાવતો હોય છે જે શુક્રકોષને પ્રચલન દરમિયાન પૂછ ઉપયોગી થતી જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે શુક્રકોષની રચના હતી. હવે આ પરિપક્વ ઉત્પન્ન થયેલા શુક્રકોષો શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય. શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થયેલા શુક્રકોષો છે એ સહાયક નલિકાઓ મારફતે, સહાયક નલિકાઓ એટલે કે વૃષણ જાલિકાઓ મારફતે છે એ આગળ વધશે. વૃષણ જાલિકામાંથી અધિવૃષણ નલિકામાં શુક્રવાહિની, શુક્રવાહિનીમાંથી મૂત્રજનન માર્ગને, મૂત્રજનન માર્ગમાંથી આગળ વધી શુક્રકોષો ત્યાગ થાય છે. આ સહાયક નલિકાઓમાંથી જ્યારે આગળ વધે ત્યારે એની સાથે સાથે સહાયક પ્રજનન ગ્રંથિઓનો રસ ભળતો જોવા મળે છે અને સહાયક પ્રજનન ગ્રંથિઓના સ્ત્રાવ જે શુક્રકોષ રસ તરીકે ઓળખાય છે. આ શુક્રાક્ષય રસ છે એ શુક્રકોષોના પોષણ અને એની પ્રજનન ક્ષમતામાં વધારા માટે જરૂરી છે. બીજું આપણે અંતઃસ્ત્રાવી અસર શું થાય છે એની ચર્ચા એક આખો અલગ લેક્ચરની અંદર કરી ગયા છીએ, છતાં પણ જોઈએ કે યુવાન અવસ્થાના પ્રારંભે GnRH ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થતો હોય છે જે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે એટલે કે હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થાય છે. GnRH પિચ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ એટલે કે GTH, FSH અને LHના સ્ત્રાવને ઉત્તેજે. LH એ ICSH તરીકે ઓળખાય નરમાં અને જે આંતરાલીય કોષોને ઉત્તેજી અને ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવ સાથે સંકળાયેલો હોય છે. FSH છે એ સર્ટોલી કોષોને શુક્રકોષના પોષણ અને વિકાસ માટે, શુક્રકાયંત્રણ માટે ઉત્તેજે છે અને ટેસ્ટોસ્ટેરોન શુક્રોત્પાદક નલિકાના કોષોને શુક્રકોષ જનનની ક્રિયા માટે ઉત્તેજતા જોવા મળે છે. અંતઃસ્ત્રાવની ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર કરી ચૂકેલા છીએ. તો હવે પછી આપણે બરાબર છે અંડકોષ જનનની પ્રક્રિયાની ચર્ચા કરવાના છીએ.